રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં 25 માર્ચ 2020 રોજથી 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉન પૂર્ણ થવાને આડે હવે બસ 4 દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા 17 દિવસની અંદર જાહેરનામાનો ભંગના 770 થી પણ વધુ ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે, જેમાં 1000 જેટલી વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે. તો સાથે જ 1700 થી પણ વધુ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકડાઉનને લઈને 10 જેટલી ચેકપોસ્ટ, 41 જેટલી આંતરિક ચેકપોસ્ટ, તો સાથોસાથ 124 જેટલા પેટ્રોલિંગ પોઈન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા ડ્રોન દ્વારા પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. તો સાથોસાથ લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ પોતાના ઘરની બહાર ન નીકળે. જીવન જરૂરી ચીજ વસ્તુઓથી લઈ દવા સુધીની વસ્તુઓ પણ લોકોને ઘરે મળી રહે તે પ્રકારની હોમ ડિલિવરીની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. રાજકોટમાં જે થોડું સેમ્પલિંગની સ્ટ્રેટેજીમાં ફેરફાર કર્યો અને જેટલા જે કેસમાં પોઝિટિવ અગાઉ આવેલા એ વિસ્તારમાં સ્ટ્રિક્ટ સર્વેલન્સ ચાલુ કર્યો, સિમ્પટોમેટિક કેસીસના સેમ્પલિંગ લેવાનું ચાલુ કર્યું અને એને ધ્યાને લેતા આજે જે ગઈકાલે જે સેમ્પલ લીધેલા હતા એમાંથી પોઝિટિવ ડિક્લેર થયેલા છે. જંગલેશ્વર વિસ્તારને લઈને માહિતી એ છે કે મેડિકલ કોલેજની એક એક્સપર્ટ ટીમને સાથે રાખીને એક એપિડેમિયોલોજીકલ આખે એક સર્વેલન્સ ચાલી રહ્યું છે અને એમાં જે ખાસ 2 દિવસ પહેલાં જે પોઝિટિવ કેસ આવેલા હતા એ કેસના વિસ્તારમાં એના આજુબાજુનું એક માસ સેમ્પલિંગ કરવામાં આવી રહ્યું હતું. એમાં સિમ્પટોમેટિક એ હતા, એસિમ્પટોમેટિક એ હતા, એ તમામનું સેમ્પલિંગ કરી અને મેડિકલ કોલેજમાં ચેકઅપ કરવામાં આવી રહ્યું હતું અને એમાં કુલ અગાઉના 2 અને રાતના બીજા 5 એમ 7 કેસ પોઝિટિવ આવ્યા છે. સર, વાત કરવામાં આવે પહેલા આરોગ્ય વિભાગની કેટલી ટીમ હતી, હાલ અત્યારે કેટલી ટીમ તેના છે, ક્લસ્ટર એરિયામાં અંદર પણ વધારો કરવામાં આવ્યો છે, શું કહેશો? જંગલેશ્વર એરિયાને જો વાત કરવામાં આવે તો ત્યાં મેક્સિમમ કોન્સન્ટ્રેશન ફોકસ અત્યારે કરવામાં આવી રહ્યું છે. ડોર ટુ ડોર, હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવી રહ્યો છે અને જેટલા સિમ્પટોમેટિક કેસીસ જે છે એ બધાને અત્યારે સસ્પેક્ટ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે જે અમારે વિડીયો કોન્ફરન્સ હતી અને ગઈકાલે જે અમને ચર્ચા કરવામાં આવી હતી એ મુજબ અત્યારે જે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ જેટલા કેસીસ આવી રહ્યા છે ગવર્મેન્ટ સિસ્ટમમાં, પ્રાઇવેટમાં, એ તમામે તમામના મેક્સિમમ સેમ્પલિંગ થાય એવી એક સૂચના અમે પ્રાઇવેટને પણ આપી છે અને ગવર્મેન્ટમાં પણ આપવામાં આવી છે. એ વાત જણાવતા આનંદ થશે કે રાજકોટમાં જે પોઝિટિવ આવેલા છે અને અત્યારે જે દાખલ છે એ કોઈ જ પેશન્ટ અત્યારે ક્રિટિકલ કન્ડિશનમાં નથી. એકને આજે જે રજા આપવામાં આવી રહી છે એ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ હતા જે પોઝિટિવ આવેલા હતા અને એના 2 સેમ્પલ નેગેટિવ આવેલા છે. સર, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની શું સ્થિતિ છે, આપના જિલ્લાની શું સ્થિતિ છે? અત્યાર સુધીમાં 1 કેસ આવ્યો છે, ખૂબ જ સારી બાબત કહી શકાય, અને ગામડાના લોકોને શું કહેવામાં આવે છે? ગ્રામ્ય વિસ્તારની સ્થિતિની જો વાત કરીએ તો ખાસ કરી નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આપણે અત્યાર સુધીમાં 63 જેટલા સિમ્પટોમેટિક કેસીસના સેમ્પલિંગ કરવામાં આવેલા હતા, એ બધા નેગેટિવ આવેલા છે. હજી પણ એમાં સેમ્પલિંગ વધારી રહ્યા છીએ કે જેથી કરીને કોઈ પણ જગ્યાએ ક્યાંય વાયરસની જે ચેઇન છે એ છૂટી નથી જતી ને એ પિકઅપ કરવા માટે. સર,